અનિલ ચાવડા અમારી સાથે આજે છે. વેલકમ ટુ એડ્સ ઓફ ઇન્ડિયા. નમસ્તે. મારી જોડે એક ચોપડો હજી પડ્યો છે એ ગાળામાં લખેલી કવિતાઓની, અને બધી કાચી પાકી હતી. બુધ સભા અમદાવાદમાં ચાલે છે, જ્યાં બધા કવિઓ મળે, કવિતા રજૂ કરે, ચર્ચા થાય, એમાં જતો થયો, શનિ સભામાં જતો થયો. આ રીતે કવિતાની જર્ની ધીમે ધીમે ખરેખર સાહિત્ય જગત કહેવાય એવા જગતમાં પ્રવેશી. ખાસ સાંભળવી છે મેં પહેલી તમારી લગભગ જે કવિતા સાંભળી હતી ને, સંભ માટીએ કર્યો તો ઈંટ થઈ અને ઈંટનો ટોળું મળ્યું તો ભીંત થઈ, આ વાળી સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીંતના, કાન તો કાપી લીધા હતા ભીંતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? ગુજરાતી ભાષાએ 3 વીઘાનું ખેતર છે, હિન્દી ભાષાએ 300 વીઘાનું ખેતર છે. એટલે તમે હિન્દી ભાષામાં લખતા હોય તો તમે ઠાઠથી જીવી શકો, મોં માગ્યા પૈસા માગી શકો. ઉર્દુ ભાષામાં જે શાયરી લખાય છે, ગઝલ લખાય છે, એનું માર્કેટ માત્ર ભારત પૂરતું સીમિત નથી, વૈશ્વિક છે. જ્યારે ગુજરાતીની મર્યાદા એ છે કે તમે તમામ કાર્યક્રમો કરો એ ગુજરાતી ભાષા જાણતી હોય એવી પબ્લિક સુધી કરી શકો. આયખા નામના રૂડા દેશમાં, દેહ નામની હવેલીમાં, નયનસંગ બાપુનું રજવાડું છે રજવાડું, ઈ ભાળે જ હાચું, ઈ કહે જ માનવાનું, ઈ દેખાડે જ જોવાનું દેહના સૌ દરબારીઓએ, ને જીભ તો એની પટરાણી છે પટરાણી. આ મુખની અટારીએ બેઠી બેઠી બોયલા કરે બાપુ દેખાડે ઈ, પણ બાપુનો વટ એટલે વટ હો, ઝાંખા પડે પણ ઝંખવાળા ના પડે. કવિ સંમેલન કે કવિતાને સાહિત્યની દ્રષ્ટિએ એક આંખથી રાખો અને બીજી આંખથી બિઝનેસની દ્રષ્ટિ રાખો. ઓહો હો મોટા કવિને, અહો હો મોટા પેઇન્ટર, કે અહો હો ફલાણો, અહો મોટા શિલ્પકાર. તો શિલ્પકારને બી પેટ હોય છે, કવિને બી મોઢું હોય છે, એટલે એને ખાવા જોઈતું હોય, એની નસમાં લોહી દોડે છે, એને પોષણ જોઈએ, નહીંતર એ પેન કઈ રીતે ચાલશે. કે કાર્યક્રમ પત્યો પછી એક ભાઈ આવ્યો મારી પાસે અને મને કે યાર તમે જે બોલો છો ને એ તમને જે લખી આપે છે ને એનો નંબર મને આપો. એક બેન હતા ફેસબુક મેસેન્જરમાં મને એક કવિતા મોકલી અને પછી મને કીધું કે સર આ કવિતા ચેક કરી આપો ને. પછી મેં વાંચી તો મારી ને મારી કવિતા, પછી નીચે નામ એનું લખ્યું હતું. ચેક કરવા ગયો એટલે ત્યાં બેઠા હતા, એટલે ભાઈ મને કહે એ ભાઈ કલાકાર આવે છે આમ જતા રહો. એટલે મેં કીધું હું જ કલાકાર. અચ્છા અચ્છા જાઓ છો, આ તો શું છે કે આની કરતા સારા કલાકાર લાવો તમે, ફંડ આપવામાં પાછી પાણી ના કરતા.